નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચાલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ફટોફટ મને હાય હેલો લખી આપજો ઝડપથી અવાજ આવે છે કે નહીં જરા મને કહી દેજો અવાજ આવે છે અવાજ હલો હલો હાલો 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 આવ્યો અવાજ ઓકે ઓકે ચાલો વ્યવસ્થિત આવે છે ને અવાજ એકદમ વ્યવસ્થિત ઓકે ચાલો ચેપ્ટર નંબર એક આપણે પૂર્ણ કર્યું હવે તો કે સાહેબ હવે ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર એક વ્યવસ્થિત રીતે મસ્ત રીતે સરસ એકદમ બઢિયા પૂરું કર્યું હવે ચેપ્ટર નંબર બે કદી ચાલુ ઓકે યસ સર ચાલો ચેપ્ટર નંબર બે સૌ પ્રથમ થિયરી આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે એ આપણે ડિસ્કસ કરીએ તો આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણનો દાખલો પૂછાય છે બે દાખલા ત્રણ ગુણના કેટલા દાખલા બે દાખલા એક્ઝામમાં રજા હશે નહીં હો એક્ઝામમાં ચાલુ જ તેમ એક્ઝામમાં ટુ બી કન્ટિન્યુ વિદ્યાકુળ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને ભણાવે છે પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા બીજી પરીક્ષા પહેલાં તો તમારો કોર્સ પૂરો થઈ જશે ડિસેમ્બરમાં કોર્સ પૂરો હેડી ડિસે બીજી પરીક્ષા હશે ને એ પહેલાં તો તમારું એક રિવિઝન પતી ગયું છે રિવિઝન એટલે આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને આપણે ચાલવાનું છે કે બોર્ડની પરીક્ષા આ તારીખે છે તો આપણે એ રીતના હેડી ઓકે પછી શેર પેપર સોલ્યુશન હા પછી પેપર સોલ્યુશન પણ બોર્ડની પરીક્ષાને જ ધ્યાનમાં લઈને તો સર અમે પણ હા બોર્ડની પરીક્ષા જ ધ્યાનમાં લેવાની ને મને નથી ખબર કે તમે જે બે પીડીએફ મોકલી તે લખવાની છે એન્ડ તમે મોકલી પીડીએફમાંથી ફસ્ટ એક્ઝામમાં પૂછાશે એ ભાઈ એ એ એ ભાઈ કોક બાળક એવું લખ્યું હતું કે પહેલી પરીક્ષાના પેપર કોકની પાસે હોય તો મોકલો હવે મારી પાસે હતા તમે મોકલા એવું કંઈ નથી કે એમાંથી જ પૂછા હે પ્રેક્ટિસ માટેના પેપર હતા ભાઈ આવી ગયા છે ને છોકરીઓના ગ્રુપમાં ને છોકરાના ગ્રુપમાં બે માં ઓકે બે માં મોકલી દીધા છે કોક એવું લખીને મોકલ્યું હતું કે પ્રથમ પરીક્ષાના પેપર હોય તો પ્લીઝ કોક મોકલો તો બીજા કોકે લખ્યું હતું હા મોકલો એટલે મેં કીધું કે આપડી પાસે પડ્યા જ છે તો બહાર હું કામ ફાફા મારવા મેં મોકલી દીધા હું કેવું ભવ્ય તારું ત્રણ ગુણના બે દાખલા પૂછાય છે કે અથવામાં પૂછાય છે અથવા વાળા દાખલો છે આમાં હેડી તો ત્રણ ગુણના બે દાખલા પૂછાય છે ઓકે ચાલો ઓકે કાંઈ વાંધો નહીં આધાર કાર્ડમાં તમારું નામ હોય ને એ નામમાં એ નામ તમારે રાખવાનું હો ભાઈ કોઈ ટૂંકું નામ આધાર કાર્ડમાં નહીં હોય એવું લાગે છે કે વ્યવસ્થિત નામ હશે તો આધાર કાર્ડમાં તમારું જે નામ હોય ને એ જ નામ તમારે અહીંયા રાખવાનું જેથી મને બોલવામાં ખબર પડે કે પરમાર વિશાલભાઈ ઓનલી છ માર્ક નહીં એમસીક્યુ અને એસ ક્યુ હોય એટલે ટોટલ આઠ ગુણ થશે ઓકે ચાલો ચેપ્ટર નંબર બે ની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આવે છે ડિબેન્ચર એટલે શું સૌ પ્રથમ પ્રશ્ન એવો થાય કે સાહેબ ડિબેન્ચર એટલે શું ડિબેન્ચર એટલે શું તો કે કંપની

કે જાહેર જાહેર લોકો પાસેથી કંપની પૈસા લે છે જાહેર લોકો પાસેથી કંપની પૈસા લે છે તો તો એ પાછા આપવા પડશે ને તો પાછા આપવાની બદલે એક રોકાણ કરતો હોય એક રોકાણકારને દેવાનો સ્વીકાર કરતો કે ભવિષ્યમાં શેર જે શેરની રકમ ચૂકવી ને એ પેલા ડિબેન્ચરની રકમ ચૂકવવી પડશે કેવું થાય છે કે કોઈ કંપની હોય એ કંપની શેર બહાર પાડે પેલા કોઈ પણ કંપની શું પેલા બહાર પાડે શેર બહાર પાડે જો શેર બહાર પાડવાની ના પાડે તો કંપની પાસે બીજો ઓપ્શન ડિબેન્ચરનો રહે છે તમને એમ થાય કે સાહેબ ડિબેન્ચર કઈ રીતે બહાર પાડે તો શેરનો ઓપ્શન કંપની પાસે પૂરો થઈ જાય સેબી ના પાડી દે કે ભાઈ હવે તમારે શેર બહાર પાડવાના નથી તો કંપની શું કરે ડિબેન્ચર બહાર પાડે અને ડિબેન્ચર બહાર પાડે એની સામે કંપની કોઈ પોતાની મિલકત ગીરવે મૂકે છે જેવી રીતના આપણે મકાન સરસ મજાનું લીધું હોય અને મકાનમાં આપણે લોન લઈએ તો લોનવાળા આપણને પૈસા આપે આપણે એને મકાનના દસ્તાવેજ આપીએ તો જ આપણને લોન આપે નહીંતર લોન ન આપે એવી રીતના કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળાના પૈસા તો મંગાવે પણ એની સામે શું આપે તો કે અમુક રકમ ગીર અમુક મિલકત ગીરવે મૂકે છે હેડી સેબી સેબી એટલે શું ભાઈ અંકિતભાઈ ઠાકોરને ખબર નથી સેબી એટલે શું પેલું ચેપ્ટર તમે ભણાવશો અચ્છા હા ડિબેન્ચર હા મને યાર ભૂલાઈ જાય છે કે તમારે અગિયારમાંમાં ને બારમામાં એસપીમાં આવે છે એ જ મને ભૂલાઈ જાય છે કાં હું પાછું ડિટેલમાં આવ્યો જાઉં છું ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય તો કે લોકો જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા તો બજારમાંથી ડિબેન્ચર ખરીદે એવા લોકોને શું કહેવાય છે ડિબેન્ચર હોલ્ડર શેર ખરીદે અને શેર હોલ્ડર શેર ખરીદે તો શેર હોલ્ડર ડિબેન્ચર ખરીદે તો ડિબેન્ચર હોલ્ડર શેર ખરીદે તો શેર હોલ્ડર ને ડિવેન્ચર ખરીદે તો ડિવેન્ચર હોલ્ડર રેડી ભાઈ સેબી નું તમને ખબર પડી સેબી વાળા ભાઈ હતા ચાલો આગળ ડિવેન્ચર અંગેની અગત્યના મુદ્દા આમાંથી તમારે एमसीक्यू અને એસ ક્યુમાં પૂછાય છે ચર છે એ ડિવેન્ચર અંગેના અગત્યના મુદ્દામાંથી તમારે એમસીક્યુ અને એસ ક્યુમાં પૂછાય છે હેડી ચાલો સૌપ્રથમ તો કે ડિવેન્ચર કંપનીને લોન તરીકે લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ એટલે કે સર્ટિફિકેટ છે કે જાહેર જનતા પાસેથી પૈસા લે છે એની બદલે એને સામે કંઈક મિલકત ગીરવે મૂકે છે જેવી રીતના આપણે બેંકમાં કરીએ છીએ એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર ડિબેન્ચર ચોક્કસ ચોક્કસ એક જામીનગીરી છે જેના પર અગાઉથી નક્કી કરેલ તારીખે વ્યાજ ચૂકવવાનું હોય છે નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે આપણે શેર ના વ્યાજ ને શું કેતા શેર પર વ્યાજ ને શું કેતા આપણે શેર ઉપર વ્યાજ હતું એને શું ભાઈ હા વેરી ગુડ પવનભાઈ ડિવિડન્ડ કેતા શું કેતા વ્યાજ ને ડિબેન્ચર નું વ્યાજ જ કહેવાય ડિબેન્ચર ના વ્યાજ ને ડિબેન્ચર નું વ્યાજ જ કહેવાય થઈ ગયું ને

પણ આમાં ચૂકવવું ફરજિયાત છે ત્રીજો પોઈન્ટ ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે આધારે એના ડિબેન્ચર ઓળખાય ફોર એક્ઝામ્પલ કે ડિબેન્ચર ઉપર આઠ ટકા લેખે વ્યાજ આપવાનું હોય તો એને આઠ ટકાના ડિબેન્ચર કહેવાય આમાં ટકાવારી સાથે બોલાય શેરમાં ટકાવારી સાથે બોલાતી નહોતી અને શેરમાં ટકાવારી નહોતી આપી આમાં ટકાવારી આપી છે કે આઠ ટકા વર્ષે તમને આઠ ટકા ડિવિડન્ડ સોરી વ્યાજ મળશે વર્ષે તમને આઠ ટકા વ્યાજ મળશે તો એના આઠ ટકાના ડિવિડન્ડ કહેવાય વર્ષે તમને બાર ટકા વ્યાજ મળશે તો એને ડિવિડન્ડ કહેવાય વર્ષે તમને ટકા વ્યાજ મળશે તો એને છ ટકાના ડિવિડન્ડ કહેવાય હેડી ડિબેન્ચર કહેવાય ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદ્દત માટે બહાર પાડવાના હોય છે નિશ્ચિત મુદ્દત માટે જ હોય છે પાંચ વરસ દસ વરસ પંદર વરસ વીસ વરસ નક્કી જ હોય એના પછી શેરમાં એવું ન હોય શેરમાં તો કંપની જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી શેર રહે ડિવેન્ચરમાં એવું ન હોય ડિવેન્ચરમાં કેવું હોય તો કે પાંચ વરસ થાય એટલે એને પૈસા પાછા આપી દેવાના દસ વરસ થાય તો પૈસા પાછા આપી દેવાના આઠ વરસ થયા તો પૈસા પાછા આપી દેવાના હેડી પહેલેથી નક્કી જ હોય જ્યારે ખરીદો ને ત્યારે જ નક્કી કરે કે ભાઈ પાંચ વરસ માટે છે પાંચ વર્ષ થાય એટલે તમને તમારા પૈસા પાછા મળી જશે રાઈટ તો કે ડિબેન્ચર પર નિશ્ચિત મુદત માટે ડિબેન્ચર સોરી મુદ્દત માટે બહાર પાડવામાં આવે છે નક્કી કરેલ શરત મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદ્દતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે એટલે કે ડિબેન્ચરના નાણાં શું દે પરત દે પાંચ વર્ષ હોય પાંચ વર્ષ દસ વર્ષ હોય તો દસ વર્ષ કંપની ધારા બે હજાર તેર કંપની ધારા બે હાજર નવો સુધારો ખબર છે ક્યારે આવ્યો જો આ ઓગણીસો બત્રીસ વાળો જીગો એ ભાઈ એ ભાઈ જીવવા દેજો એવો તું કોકને કંપની ધારો ઓગણીસો માં આવ્યો હતો પછી એનો સુધારો ક્યારે થયો હતો

કે કંપની ધારા બે હજાર ત્રેર મુજબ દસ વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકાતા નથી જોકે એટલે શું થાય ઇન્ફ્રાસ્ટ્રકચર અચ્છા હા બાંધકામ પરમાર વિશાલભાઈ પરફેક્ટ આન્સર આપ્યો મજા આવી ગઈ

શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો છે એક વખત કે ડિબેન્ચર કેટલી મુદ્દતના બહાર પાડી શકાય છે તો કે ડિબેન્ચર દર વધુમાં વધુ દસ વર્ષના બહાર પાડી શકાય દસ વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકાય નહીં જો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય કંપની તો દસ વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે છે પરંતુ વધુમાં વધુ કેટલા વર્ષ ત્રીસ વર્ષ આખું જ લખવાનું એટલે તપાસવા વાળાને આમ તેમ કઈ થાય નહીં ચાલો કંપનીની મિલકતો પરનો બોજ સાથે કે બોજ વગર સાહેબ આ હું બોજ સાથે કે બોજ વગર બહાર પાડી શકાય બોજ સાથે કે બોજ વગર બહાર પાડી શકાય એને કહેવાય ગીરો અધિકાર બોજ સાથે કે બોજ વગર એટલે દસ વર્ષ સુધી વ્યાજ મળે હા દસ વર્ષ સુધી વ્યાજ મળે પાંચ નું હોય તો પાંચ વર્ષ સુધી વ્યાજ મળે દસ વર્ષનું હોય તો દસ વર્ષ સુધી વ્યાજ મળે પણ મને ખબર પડી કે કે બોજ બોજ સાથે વગર બહાર પાડી શકાય છે એટલે હું અચ્છા ગીરવે મૂકવો કે અલ્પેશભાઈ જામીનગીરી વેરી ગુડ વેરી ગુડ બર્ડન વાહ ભાઈ વાહ ગીરવે મૂકવું અંકિતભાઈએ કીધું છે ભવ્યભાઈ બધાએ જવાબ સાચો આપ્યો છે રેડી એટલે તમે બધા જીતો છો એક સરસ મજાનું સાહિલસનનો ડાન્સ તમે બધા જીતો છો એક સરસ મજાનો સાહિલસનનો ડાન્સ તો આ લેક્ચર પૂરો થાય પછી તમારે ચેનલમાં જવાનું રહેશે વિદ્યાકુલ ગુજરાતી અને એ ચેનલમાં જઈ અને તમારે સાહિલસનનો ફાડો ડાન્સ જોવો પડશે ડિબેન્ચર કંપનીની મિલકતો ગીરવે મૂકી અથવા ગીરવે મૂક્યા વગર બહાર પાડી શકાય છે આવી મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર રાઈટ જવાબ હું તમારી પાસે લઉં છું મારે જાજીવ ઉપાધિ નહીં એમ થાય ને ગીરો પર કબજો કરે અચ્છા ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચર્સ નું ખરીદ વેચાણ શેર બજારમાં એટલે કે સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેનાથી ઓછી કે વધુ હોઈ શકે સર તમારો એ અને બીની આઈ એમપી લેક્ચર ક્યારે એ અને બીનો આઈ એમ લેક્ચરની વાત ન જોતા કારણ કે એ તમારી એક્ઝામ પૂરી થઈ જાય પછી કદાચ આવે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને લેટ એક્ઝામ હોય ને ઘણા વેલ હોય તો વિભાગ એ અને વિભાગ બી માટે હું તમને એક મસ્ત સજેશન આપું ને તો ચોપડીનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે હેડી ચોપડીના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે હેડી એમાંથી જ આવશે હા અને બોર્ડમાં તો સો એ સો ટકા એમાંથી આવશે હાથ ખુલ્લા કરી દીધા છે બોર્ડ વાળા એ બારમા વાળા ઉપર કે ચોપડી કા બહાર કા કુછ નહીં ડિવેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં તેની નોંધણી કરવામાં આવે નોંધણી થયેલા ડિવેન્ચર બજારમાં ખરીદ વેચાણ માટે મૂકવામાં આવે છે જો કોઈ જાહેર જનતાને ખરીદવાનું વેચવાનું હોય તો એ ખરીદી અને વેચી શકે છે ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય જ્યારે તમે ડિબેન્ચર ભરો ને જ્યારે ડિબેન્ચર લ્યો ને ત્યારે એમાં જોગવાઈ હોય એટલે કે સૂચના હોય તો તમે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી શકો સેક્શન સી સી અને ડી કદાચ હું સાથે લઈ લેસ આપણે શનિવારે આવે છે ને

ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં આ પરીક્ષામાં પૂછાય ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયા ઇક્વિટી અને દેવા બાજુ આ ઇક્વિટી અને દેવા એટલે શું કહેવાય તો કે ઇક્વિટી અને દેવાને કહેવાય મૂડી દેવા ઇક્વિટી અને દેવાને શું કહેવાય મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ

આવ્યું હતું ખબર છે શેર હોલ્ડર્સ ને છે કિમ વેલા એટલે આ હું કિમ વેલા એટલે કિમ તો અહીંયાથી તમે સુરત થી તમે નીકળો ને તો કામરેજ જાઓને તો કામરેજ થી પછી તમારે વડોદરા બાજુ જવાનું વડોદરા બાજુ જાઓને એટલે ભરૂચ પહેલા છે ને કેમ આવી જશે અચ્છા કેમ અરે મેં કીધું કિમ હિમ કિમ મને થાય હિમ ક્રીમ અમારા એ હિમક્રીમ આઈસ્ક્રીમ બહુ વખણાય છે એમ કિમ તો મેં કીધું હિમ કીમ ये सर, ये, ये सर, बोल तू कोई? क्या नहीं बोलत हे सर हे सर नहीं बोलतु कोई हाँ बदन फेवरेट आइसक्रीम वही हो जो कोई डिवेन्चर होल्डर्स हफ्ता की रकम न भरे તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી શેરમાં કેવું હતું શેરના પૈસા નો ભરે શેર જપ્ત કરી લેતા હતા શેરના પૈસા નો ભરે તો શેર જપ્ત કરી લેતા ડિબેન્ચર ના પૈસા નો ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી ત્યાર પછી કંપનીના વિસર્જન વખતે આવતીકાલે વિસર્જન છે આજે નથી હો તોય આપણે લેક્ચર રાખેલો જ છે હો ને વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સ ને શેર હોલ્ડર કરતા પહેલા ચૂકવી દેવામાં આવે છે થઈ ગયું ને કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સ પહેલા શેર સોરી શેર હોલ્ડર્સ કરતા પહેલા ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવી દેવામાં આવે છે આ બધું ધ્યાન રાખજો

આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે કંપનીની અમુક કે બધી જ મિલકતો શું કરવામાં આવે છે કે ગીરવે મૂકવામાં આવે છે કંપનીની અમુક મિલકતો કે બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે એટલે કે મિલકત પરનો બોજો ઉભો કરવામાં આવે છે મિલકત પરનો બોજો ઉભો કરવામાં આવે છે ચાબી હે ને અમુક કે બધી જ મિલકતો એની ગીરવે મૂકવામાં આવે આ શું છે ઓકે એટલે કે મિલકત પરનો બોજો ઉભો કરવામાં આવે છે આ બોજના કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે સ્થિર બોજ જેમાં આમાંથી છે ને થિયરી પૂછાય છે અને થિયરીમાં મોસ્ટ ઓફ પૂછાય છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત નેવું ટકા શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત પૂછાય છે રેડી પણ ઇન કેસ કદાચ જો પૂછી નાખે તો જામીનગીરીના આધારે કે એવું કંઈક પૂછી નાખે જો કે પૂછતા નથી પણ આ તો

પ્રથમ બોજના ડિબેન્ચર કહેવામાં આવે છે અને જે ડિબેન્ચર તારણવાળી મિલકત પર બીજો ક્રમનો અધિકાર હોય જો પેલી મિલકત ઓછી પડે તો બીજી મિલકત વેચી નહીં ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા ચૂકવી દેવાના એને બીજા ક્રમનો એને શું કહેવાય બીજા ક્રમનો દ્વિતીય બોજના ડિબેન્ચર ડિવેન્ચર ડિબેન્ચર ખરીદે પૈસા નથી કંપની પાસે એટલે કંપની ડિવેન્ચર બહાર પાડે તો મિલકત ગીરવે મૂકી હોય એ મિલકત જે ગીરવે મૂકી છે ને એ વેચી નહીં પૈસા પૂરા પાડી દે પ્રથમ બોજ ના ડિવેન્ચર ઈ મિલકત વેચતા જો પૈસા હજી ઘટે તો બીજી મિલકત વેચી નહીં પૈસા પૂરા પાડવામાં આવે દ્વિતીય બોજ ના ડિવેન્ચર ગીરવે ગીરવે એટલે શું થાય ગીરવે એટલે માની લો કે તમે કોઈ મકાન લીધું છે તમે કોઈ મકાન લીધું છે એ મકાન આવ્યું છે પચાસ લાખ રૂપિયાનું તમે કોઈ મકાન લીધું છે આ મકાન પચાસ લાખ રૂપિયાનું આપ્યું છે કેટલાનું પચાસ લાખ રૂપિયાનું આવ્યું છે હવે શું થાય છે તો કે તમારી પાસે પૈસા નથી એટલે તમે ક્યાં જશો ભાઈ ગોવિંદભાઈ તમે ક્યાં જશો તમારી પાસે પૈસા ન હોય તો તમે ક્યાં જાઓ બેંકમાં જાઓ હેડી બેંકમાં જાઓ એટલે બેંક તરત શું કે મકાનના દસ્તાવેજ આપો મકાનના દસ્તાવેજ આપો અમે તમને પચાસ લાખ રૂપિયા આપી દેવી જામીનગીરી ગીરવી એટલે શું થાય જામીનગીરી કે બેંક એના પચાસ લાખના ખર્ચા સામે તમારી પાસેથી મકાન પોતાની પાસે રાખે છે દસ્તાવેજ જેવા જ તમે પૈસા પૂરા કરો એવા તમને મકાનના કાગળિયા પાછા આપી દેશે એને કહેવાય રાઈટ ઓકે વગરના તારણ વગરના કે સાદા ડિબેન્ચર પરીક્ષામાં આમાંથી એક એમ સીક્યુ આવે છે પરીક્ષામાં આમાંથી એક એમ સીક્યુ આવે છે પણ સર બીજી મિલકત થોડી ગીરવે મૂકે છે કેમ વેચે સર એમાં એવું હોય કે ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે જ નક્કી થયેલું હોય પ્રથમ બોજ નું છે કે દ્વિતીય બોજ નું છે બહાર ને ત્યારે જ કંપનીની કોઈ પણ મિલકત મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એને કહેવાય તારણ વગરના ડિબેન્ચર કે સાદા ડિબેન્ચર કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર તમારામાં રિસ્ક લેવાની તાકાત હોય તો તમે આ ડિબેન્ચર ખરીદો તમારામાં રિસ્ક લેવાની કારણ કે શેર કરતા ડિબેન્ચરનું વ્યાજ વધારે હોય શેર કરતા ડિબેન્ચરનું વ્યાજ વધારે હોય શેર કરતા ડિબેન્ચરનું વ્યાજ દર મહિને તો દર છ મહિને મળતું હોય અને કંપની બંધ થાય તો શેર કરતા ડિબેન્ચર હોલ્ડરને પેલા પૈસા આવતા હોય એટલા માટે સ્ટાન્ડર્ડ અગિયાર માં આવે છે ઓકે કંપનીના કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડી શકાય આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભરિયા કહેવાય હું કામ કારણ કે કોઈ પણ મિલકત ગીરવે મૂકવામાં આવતી નથી તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી કારણ કે કંપની આ બહાર પાડે જ નહીં કારણ કે કોઈ લેવા તૈયાર ન હોય રેડી કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચર બીન સલામત લેણદારો ગણાવવામાં આવે છે કેવા લેણદારો બીન સલામત લેણદારો ગણવામાં આવે છે રેડી ત્યાર પછી છે ફેરબદલીની શક્યતાના આધારે વિધિના આધારે ડિબેન્ચરના પ્રકાર રજિસ્ટર ડિબેન્ચર કેવો ડિબેન્ચર રજિસ્ટર ડિબેન્ચર કંપની ડિબેન્ચર્સ નું રજિસ્ટર રાખે છે ડિબેન્ચર હોલ્ડર નું કંપની ડિબેન્ચર હોલ્ડર નું રજિસ્ટર રાખે નુસરતભાઈ ના ડિબેન્ચર માનવભાઈ ના ડિબેન્ચર પ્રેમ ના ડિબેન્ચર વિશાલભાઈ ના ડિબેન્ચર એક રજિસ્ટર રાખે આપણે કેમ શાળામાં રજિસ્ટર રાખે કે આ બધા હાજર કે પ્રેઝન્ટ કેમ જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ સરનામું તેમજ અન્ય વિગતો હોય આધાર કાર્ડ નંબર હોય કે પાન કાર્ડ નંબર હોય કે ડિટેલ હોય કે એવું અલગ અલગ રાખવામાં આવે આ પ્રકારના ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીના માં નોંધણી કરવી જરૂરી છે રજીસ્ટર ડિબેન્ચરની કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે માની લો કે પવનભાઈ પાસે ડિબેન્ચર પવનભાઈએ રજિસ્ટર ડિબેન્ચર ખરીદ્યા પવનભાઈએ પ્રેમભાઈને રજિસ્ટર ડિબેન્ચર વેચ્યા પણ નામ ચેન્જ કર્યું નથી તો કંપની જ્યારે બંધ થાય ને ત્યારે પવનભાઈને જ આપે ડિબેન્ચરના પૈસા હેડી જો નામ ચેન્જ કરે બધી જ પ્રોસેસ કરે ફરી વખત તો જ નામ ચેન્જ થાય ઓલી ગાડી લેવી ને ગાડી ટુ વ્હીલ ગાડી કે ફોર વ્હીલ ગાડી લેવી ને જૂનામાંથી તો એ પેલા બીજાના નામે હોય પછી આપણા નામે થાય જો આપણે આપણા નામે કરાવીએ તો નહીં ને આપણે આપણા નામે કરાવી નથી અને ગાડી લઈને જાતા કોઈ પણ જગ્યાએ ભટકાય એટલે નંબર પ્લેટ જોવે નંબર પ્લેટ પરથી માલિક જોવે માલિક કોક બીજો જ નીકળે

આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કંપનીના ચોપડે કોઈ પણ નોંધણી કે વિધિ કરવાની હોતી નથી બેરર ચેક આવે ખબર છે બધા બેરર ચેક બેરર ચેક આવે અને ક્રોસ્ડ ચેક આવે આવા બે પ્રકારના ચેક આવે ખબર છે ડિબેન્ચર ઓનલાઈન હોય તો તો ઓનલાઈન નામ ચેન્જ થઈ જાય ને એમાં શું થઈ ગયું ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય રેડી આવા બે પ્રકારના ચેક આવે બેરર ચેક અને ક્રોસ્ડ ચેક જો આ ચેક છે આ ચેક ને આમ નામ હોય તો એને બેરર ચેક કહેવાય અને ચેક માં અહીંયા ખૂણામાં બે લીટા કેરા હોય એને ક્રોસ્ડ ચેક કહેવાય આ ચેક સલામત છે અને આ ચેક સલામત નથી રેડી કંપનીમાં નોંધાયેલા હોય એક નોંધાયેલા ડિવેન્ચર કહેવાય રજિસ્ટરમાં નોંધાયેલા હોય ને આ ચેક સલામત નથી આ ચેક સલામત છે શું કામ તો કે આ ચેક ખોવાઈ જાય ને તો ગમે એ તમારી બેંકમાંથી નાણાં ઉપાડી શકે આ ચેક ખોવાઈ જાય ને તો ઉપાડી ન શકે તમારી બેંક એકાઉન્ટમાં જમા થાય કોઈના જે પણ લઈ જાય ને એને બેંક એકાઉન્ટમાં જમા થાય રાઈટ તો આ બેરર ચેક છે ને એની જેવા જ બેરર ડિવેન્ચર આવે ડિવેન્ચર હોય એ સલામત છે કારણ કે એમાં વ્યક્તિનું નામ સરનામું અને અન્ય વિગત લખેલી હોય રજિસ્ટર્ડ ડિવેન્ચરમાં જ્યારે બેરલ ડિવેન્ચરમાં એવું કાંઈ ન હોય બેરલ ડિવેન્ચરમાં એવું કાંઈ ન હોય આ પ્રકારના ડિવેન્ચરની ફેરબદલી કરવા કંપનીના ચોપડે કોઈ પણ વિધિ નથી હોતી ખરીદનારે નાણાં વેચનાર પાસેથી ડિવેન્ચર ખરીદી લેવાના હોય છે અને આમ બેરલ ડિબેન્ચર ચલણી નોટ જેવા છે પરીક્ષામાં પૂછાય એમસીક્યુમાં નીચેનામાંથી કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે ચલણી નોટ જેવા છે ઓકે પ્રાઇવેટ લિમિટેડ કંપની ડિબેન્ચર બહાર પાડી શકે તો કે હા પણ શેર બહાર પાડેલો હોવો જોયો નકર કે સાહેબ મારી જ કંપની છે પૃથ્વી એન્ડ સન્સ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ એમ નહીં સર ડિબેન્ચરમાં દાખલામાં જન હા આમ નોંધ જ આવે છે આ મને વાંચતાનું આવે જર્નલ જર્નલ મને વાંચતા થોડુંક ઓછું ફાવે જર્નલ એટલે હું આમનું જ કહી દઉં જેના હાથમાં લાગે તેના યસ બેર ડિબેન્ચર જેના હાથમાં લાગે ને એના સાદા હસ્તાંતર દ્વારા ફેરબદલી કરી શકાય સાદા હસ્તાંતર એટલે એક હાથ છે પૈસા લો દૂસરે હાથ છે ડિબેન્ચર દો એક હાથ છે પૈસા લો દૂસરે હાથ છે ડિબેન્ચર દો રેડી તો સર તેમાં આપણે ખરીદી તો આ બા શેર જેવું છે આપણે કેમ અત્યારે બધા શેર બજારમાં શેર બજારમાં તમે શેર ખરીદો તો તમારું નામ ને એવું લખેસ માંગે છે શેર બજારમાં અત્યારે શેર ખરીદો તો હમણાં ઓલું હા આઈપીઓ બહાર પાડે તો હું તમારા નામ ને એવું કઈ લખે નહીં બા એ નહીં જેવું પૈસા દો ડિબેન્ચર ખરીદો પૈસા દો ડિબેન્ચર ખરીદો આપકા નામ સરનેમ એડ્રેસ વગેરે કુછ નહીં લેતે હે ऐसे ही बेच बेच डालते हैं इसलिए इसलिए इसको बोलते हैं बैरल डिबेंचर सॉरी बैरल डिबेंचर छलनी नोट जैसे बोलते हैं इसको ठीक है ऑनलाइन हो, होता है आम આવા डिबेंचर જેના કબજામાં હોય એટલે કે જેની પાસે હોય એનો અધિકાર ધરાવે છે આ પ્રકારના ડિબેન્ચર નિયત મુદ્દતે ચૂકવાપાત્ર થતા વ્યાજ માટે ડિબેન્ચર સર્ટિફિકેટની સાથે વ્યાજના કૂપનો આપવામાં આવે હવે રાત પડે ઓલા મહિનામાં ચાર પાંચ અરે ફરી ગયા હોય ડિબેન્ચર મહિનામાં ચાર પાંચ સાથે ડિબેન્ચર ફરી ગયા હોય તો એ ડિબેન્ચર જ્યારે બહાર પડે ને ત્યારે એની સાથે કૂપનો આપવામાં આવે ડિબેન્ચરના સર્ટિફિકેટ લેવાનું અને કૂપને લેવાનું તો એને વ્યાજ મળે નકર ન મળે એમ જોકે આટલા બધા ફેરબદલી ન થતા હોય પણ આમ આપ્યું છે આવી દરેક કુપન ડિબેન્ચર પરના ચૂકવવા પાત્ર વ્યાજની તારીખે દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય છે જેના પર ડિબેન્ચર હોલ્ડર્સને નિર્દેશ કરેલ વ્યાજ ચૂકવવામાં આવે છે સર શેર મૂડીના હિસાબો અને ડિબેન્ચરના હિસાબોમાં આમ નોંધ સરખી છે કે અલગ 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 છે બંનેની આમ નોંધો અલગ અલગ છે

ડિબેન્ચરનું સર્ટિફિકેટ આવે ને તમે જો કે આ ઉદાહરણ એમાં નહીં બેસે ડિબેન્ચરનું સર્ટિફિકેટ આપે ને તમને એની સાથે કૂપન આપે ડિબેન્ચરના સર્ટિફિકેટ સાથે શું આપે કૂપન આપે આ ઓનલાઈનય પ્રોસેસ હોઈ શકે ઓફલાઈનય હોઈ શકે હેડી એક કૂપન જેની પાસે હોય એ વ્યક્તિ એ ડિબેન્ચરની વ્યાજની રકમ લઈ શકે એવું કહેવા માગે છે આ કારણ કે માની લો કે આજ મારી પાસે ડિબેન્ચર છે મેં મહિના પછી વિશાલભાઈને વેચી દીધા અને સાથે સાથે મારે એને કૂપને આપવું પડશે કે જો આટલું રોકાણ કર્યું છે જો આટલા ટકા વ્યાજ છે આ એનું કૂપન છે એટલે ધ્યાનમાં રાખજે કે જયારે પણ વ્યાજ મળશે ને ત્યારે છે ને આ કૂપન લઈ લેજે આ કુપન એની રીતના કઈ કોડ કે એવું કઈક આવતું હશે મને નથી ખબર છે હાજી પણ એક કોડ નાખવાનો હોય કે એવું કંઈક આવતું હોય જેથી બેંક એકાઉન્ટમાં જમા થઈ જતું હોય હેડી પરત કરવા પાત્ર કે રિડિમેબલ ડિબેન્ચર જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદ્દત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે તેને કહેવાય રિડિમેબલ ડિબેન્ચર પેલો રિડિમેબલ પ્રેફરન્સિયનની જેમ આ રકમ એકસાથે અથવા હપ્તે હપ્તે પરત કરવામાં આવે છે કાતો એક સાથે પૈસા આપી દે કાતો ટુકડે ટુકડે પૈસા આપે નાણાં પરત કરવાનો સમય યાદ કરો ચેપ્ટર શું કહેવાય મને ભૂલાઈ ગયું ડીડ કરાર પત્ર કરાર નામું બનાવતા કરાર નામું કરાર ડીડ એટલે કરારનામું થાય ડીડ તો ઈ લખેલું જ હોય છે એનો સમય કે કયા ક્યારે પરત કરવા જણાવવામાં આવે છે એની અંદર બીજો પ્રકાર કાયમી ડિબેન્ચર રિડિમેબલ ડિબેન્ચર ઈ રિડિમેબલ ડિબેન્ચર તો કે ઈ રિડિમેબલ ડિબેન્ચર તો કંપની પોતાના જીવનકાળ દરમિયાન

લે કેમ એવું થયું પૂરું થઈ ગયું કેટલા ઓહો ચોપ પણ થઈ ગઈ ઘડીક માં તો લેક્ચર પૂરો થઈ ગયો ઓકે તો આપણે આગળનું તો આવતીકાલે જોઈશું હા છેલ્લું ફરી વખત સમજાવી દઈએ

રિડિમેબલ ડિબેન્ચર કોને કહેવાય તો કે જ્યારે તમે ડિબેન્ચર ખરીદો ત્યારે ચોક્કસ મુદ્દત પછી પરત કરવાના પાંચ વર્ષ હોય સાત વર્ષ હોય આઠ વર્ષ હોય દસ વર્ષ હોય એવી શરતે બહાર પાડવામાં આવે એને કહેવાય રિડિમેબલ ડિબેન્ચર અને ઈ રિડિમેબલ કોને કહેવાય તો કે જ્યારે તમે ડિબેન્ચર ખરીદો પછી એને પરત કરવાના નહીં જ્યારે પેઢીનું કંપનીનું વિસર્જન થઈ જાય ત્યારે જ અથવા તો કંપની બંધ થઈ જાય ત્યારે જ એને ડિબેન્ચર બહાર પાડવાના સોરી પરત કરવાના એને કહેવાય ઇ રિડિબેબલ ડિબેન્ચર આ પ્રેફરન્સ શેર જેવું છે પ્રેફરન્સ શેર આવતું કે નહીં એની જેમ કે શેર બહાર પાડે સર તમે એક વખત બી એનો લેક્ચર સર તમે એક વખત બી નો લેક્ચર શું શું પૃથ્વી શું પાર્થિવ મને ક્યાં આવડે છે બી એ કેવી વાત કરે એક વખત બે નો લેક્ચર લ્યો ને ભણાવો કેમ બી એ યાદ આવી ગયું આ બી એમ આવે છે આવું બધું બી એમ આવે કેટલું યાદ રાખવું પડે ઓલી ચાવી યાદ રાખવી મુદ્દા યાદ રાખવાની વિધિ યાદ રાખવી એમ કેતા એકાઉન્ટમાં કાંઈ યાદ જ નહીં રાખવાનું તમે એક યાદ રાખો ને પહેલું ચેપ્ટર જો તમને આવડી ગયું ને એનો એ નિયમ સાતમા ચેપ્ટર સુધી એક જ સરખો કાંઈ યાદ જ નહીં રાખવાનું એકાઉન્ટમાં ખાલી પહેલું ચેપ્ટર સમજી ગયા ને પાપું ને બાપુ આ ધીર્યા પણ હવે બાપુનો એક નિયમ ને પાપુંનો એક નિયમ બોલો ક્યાં પાપુ ને ક્યાં બાપુ એક જ નિયમ ઉપર આ એક થી લઈને સાતે સાત ચેપ્ટર કે મૂડી મૂડી ખાતાની ઉધાર બાજુ અને ઉપા સોરી મૂડી મૂડી ખાતાની જમા બાજુ અને ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામતનું શું થાય સાહેબ તો કે સામાન્ય અનામત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળનું શું થાય સાહેબ તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચી દેવાનું હેડી એ પછી પાંચમું ચેપ્ટર હોય છઠ્ઠું ચેપ્ટર હોય કે સાતમું ચેપ્ટર હોય કે ચોથું ચેપ્ટર હોય

માસ્લો નો નિયમ ને પછી હેનરી ફેયોલ નો નિયમ ને ફેડ્રિક નો નિયમ ને એટલે નામ બોલવામાં એફડબલ્યુ ટેલર નો નિયમ ને એવી ભેજા મારી કરાય નહીં એની કરતા શાંતિથી એકાઉન્ટ લેવાય લાસ્પેર ને પીટર ને ઓહો હો આવું કાંઈ કરાય નહીં ભાઈ આવું કાંઈ ન કરાય જોકે આપણે ત્રાણું ત્રાણું માર્ક છે પંચાણું બે માંથી એક માર્ક છે ઈકો ને બી એમાં ધોરણ બાર માં ત્રાણું કા પંચાણું માર્ક છે બહુ કઈ યાદ નથી રહું પણ ઈકો બી એમાં આપણે હોશિયાર હતા એ સમયે ચાવી કે ને ચાવી તો ચાવીને એવી સ્ટોરી બનાવી દેવાની ને ચાવીને સ્ટોરી બનાવી દેવાની આપણને સ્ટોરી તરત યાદ રહે ચાવી યાદ ન રહે એટલે એવી સ્ટોરી બનાવતો ને એવી સ્ટોરી બનાવતો ને કોઈ કોઈ વ્યક્તિ સાથે એને જોડી દેતો હેનરી ફયલ નો નિયમ કા આના સિદ્ધાંતો હવે તો મને ભૂલાઈ ગયું પણ એ કોઈક મિત્ર હોય ને એની સાથે જોડી દેતો લક્ષણ હોય ને લક્ષણ તો મિત્ર સાથે જોડી દેતો આ નિયમ છે ને આને જ લાગુ પડે એટલે પછી મુદ્દા તો ઓટોમેટિક યાદ રહી જાય કે આ આવો છે આ તેમ છે આ આમ છે હાલો એટલે આ તાણું કા પંચાણું માર્ગ આવ્યા છે હવે કેટલા માર્ક આવ્યા હોય ની જોઈએ ત્યારે ખબર પડે પણ એ વન હતો આપણો પાકો હેડી અને સાવ ચાવીને સ્ટોરી બનાવો અને સ્ટોરીને કોકની સાથે જોડી દો એટલે હેનરી ફેલ યાદ આવે ને તરત જ યાદ આવે કે અંકિત ઠાકોર હેનરી ફેલો અંકિત ઠાકોર એટલે એ વ્યક્તિ આમ છે એ વ્યક્તિ આમ છે આમ છે આવો છે હા એકાઉન્ટમાં કેટલા હતા એના માટે તમારે રાહ જોવી પડશે અને આ સાથે જ એકાઉન્ટના સરનામા કેટલા હતા સ્ટેટમાં સરના માર્ક કેટલા હતા શું એકાઉન્ટ અને સ્ટેટમાં પચાસ પચાસ માર્ક હતા કે એકાઉન્ટ સ્ટેટમાં પંચ્યાસી સત્યાસી અઠ્યાસી નેવું માર્ક હતા કેટલા માર્ક હતા સરને એકાઉન્ટમાં એ જાણવા માટે તમારે મારી સાથે જોડાવવું પડશે આવતીકાલે સવા છ વાગે તો આજ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે નવી થિયરી સાથે જય હિન્દ જય ભારત